गांधीनगर सिविल की स्थिति जाण्या बाद हवे अमदावादनी वात करी। अमदावाद सिविल होस्पिटल में पण सतत दर्दीओनी संख्या में वधारो थतो देखाय रह्यो छे। सिविल होस्पिटल में 75% दर्दीओ एवा छे के जेओ ऑक्सिजन सपोर्ट पर छे। सिविल होस्पिटल में 12 डॉक्टर पण कोरोना थी संक्रमित थई गया छे, तो किडनी और कैंसर होस्पिटल में पण कोविड सेंटर शुरू कर देवाया छे। किडनी और कैंसर होस्पिटल में 853 दर्दी सारवार हेठळ छे। 1200 बेडनी होस्पिटल में 70% दर्दी ऑक्सिजन हेठळ छे, जेमां 770 दर्दीमांथी 16 दर्दी वेंटिलेटर पर, 360 ऑक्सिजनना सहारे, 90 बायपेप पर छे। तो अत्यारे वधु जानकारी अमदावाद सिविल साथे जोडायेली मारा संवाददाता जिग्नेश पटेल आपे रह्या छे। जिग्नेश, शुं स्थिति छे अत्यारे शहेरभरमां अने अमदावाद सिविलमां दर्दीओनो भरावो थतो देखाय रह्यो छे, तेमांथी 70-75% दर्दीओ तो ऑक्सिजन सपोर्ट पर होवानी विगतो छे? विधि, अमदावादनी स्थिति हवे दिवसे दिवसे खराब थई रही छे, कारण के जे प्रकारे आंकड़ा आवी रह्या छे, चौंकावनारा आंकड़ा कही शकाय। होस्पिटलोनी हालत जोता सरकार भले सब सलामतना दावा करती होय, परंतु हॉस्पिटल में दिवसे ने दिवसे केस में नोंधपात्र वधारो थई रह्यो छे। 75% जेटला बेड सरकारी हॉस्पिटलों में भराई चूक्या छे, तो खानगी हॉस्पिटल में पण आज प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। खानगी हॉस्पिटल में आहनाने स्पष्ट सूचना आपवामां आवी छे के वधुमां वधु हॉस्पिटलोने कोविड बेडनी फेसिलिटी आपवा माटे तेमनी साथे जोड़वामां आवे। आ तमाम जे गतिविधि छे ते गतिविधि ज कही रही छे के हवे अमदावादनी स्थिति खूब ज दिवसे दिवसे बगड़ी रही छे, चित्र बदलाई रह्युं छे। पहला गया मार्च में जे प्रकारनी स्थिति मार्च पछी थई हती, तेज प्रकारनुं निर्माण हवे थई रह्युं छे, कारण के जे कॉर्पोरेशन छे ते मात्र ने मात्र आंकड़ा छुपावी रह्युं छे। बपोरना समय एटले के 11-12 वाग्या पछी जे मारी पाछळनो जे केओस छे, आ प्रकारना केओसमां કીટ હોતી નથી, ટેસ્ટિંગ બંધ થઈ જાય છે, તો સાથે સાથે જે આરટીપીસીઆર અત્યાર સુધી કોર્પોરેશન કરતું હતું, દરેક અર્બન હેલ્થ સેન્ટર પર થતું હતું, તે હવે બંધ કરી દેવામાં આવ્યું છે। માત્ર ગણતરીના 1-2 અર્બન હેલ્થ સેન્ટરમાં જ આરટીપીસીઆર ટેસ્ટ થતો હોય છે, જેના કારણે આંકડા ખૂબ જ ઓછા આવે। આ સમગ્ર જે પ્રકારની તૈયારીઓ કરાઈ છે તે માત્ર ને માત્ર આંકડા ઓછા દેખાય તે માટેની તૈયારી કરાઈ છે, ન કે કોઈપણ પ્રકારે કોરોનાને અટકાવવા માટે, ન કે કોઈપણ પ્રકારે આ કોવિડની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવા માટે। સીધી વાત છે, જો આ પ્રકારની રણનીતિ કોર્પોરેશન અને તેના સત્તાધીશોની રહેશે, આરોગ્ય વિભાગની રહેશે, તો કદાચ આવનારા દિવસો વધુ ને વધુ આકરા સાબિત થઈ શકે છે, કારણ કે જે પ્રકારે સ્થિતિ વધી રહી છે, એક જ દિવસમાં નોંધપાત્ર કેસો પોઝિટિવ નોંધાઈ રહ્યા છે। જો આ જ પ્રકારે આ જ ગતિથી જો પોઝિટિવ કેસની સંખ્યા વધશે, તો અમદાવાદની સ્થિતિ ચિંતાજનક ગણતરીના દિવસોમાં મુકાઈ જાય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। કારણ કે સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલમાં જે પણ બેડ કોવિડ માટે રખાયા હતા તે હાઉસફુલ થઈ ગયા, ત્યારબાદ કિડની હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાં કોવિડના દર્દીઓને સારવાર આપવાની શરૂઆત કરી। ગઈકાલની વાત કરીએ તો 110 જેટલા દર્દીઓ માત્ર 2 દિવસમાં જ ભરાઈ ગયા બેડ, અને અન્ય જે કિડનીની નવી બિલ્ડિંગ જે મંજુશ્રી મિલમાં તૈયાર કરવામાં આવી છે તે હોસ્પિટલ પણ હવે શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરાવી દેવી છે। આ ઉપરાંત કેન્સર હોસ્પિટલમાં પણ બેડ શરૂ કરવાની ફરજ પડી, તેમાં પણ નોંધપાત્ર રીતે કેસો હવે દિવસે દિવસે વધી રહ્યા છે। આગામી દિવસોમાં આ જ સ્પીડથી જો દર્દીઓની સંખ્યા આવશે તો યુએન મહેતામાં પણ આ જ પ્રકારે દર્દીઓને દાખલ કરવાની ફરજ પડશે તે પ્રકારનું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે। જો હોસ્પિટલનો ચિતાર આ પ્રકારનો હોય તો સરકાર આખરે સબ સલામતના દાવા કયા પ્રકારે કરે છે? બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ જાણકારી બદલ, તો જે તમામ જાણકારી મારા સંવાદદાતાએ આપી તે ખૂબ મહત્વપૂર્ણ છે, જે શહેરનો ચિતાર રજૂ કરે છે।